ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં શું વાત કરતા હતા? આપણે વિદ્યુત કોષ લીધો હતો, બલ્બ લીધો હતો. વિદ્યુત કોષમાં એક છેડા સાથે આપણે શું બાંધ્યો હતો? તાર લીધો, અને બીજો છેડો વિદ્યુત બલ્બ ની સાથે, વિદ્યુત બલ્બ ને આપણે વિદ્યુત કોષ પર રેડ્યા હતા. બલ્બ શું થયો હતો? પ્રકાશિત, એટલે કે આપણે વિદ્યુત ટોર્ચ બનાવી હતી, લાઈટ બત્તી બનાવી હતી. ત્યારબાદ આપણે શું જોતા હતા? સ્વિચ. શું? સ્વિચ, કે સ્વિચ કેવી રીતે કાર્ય કરે, બરાબર. હવે ટોર્ચ આપણે વિદ્યુત કોષ વાળો બનાવી હતી, બરાબર, તો એ તો આપણે ઉપયોગમાં એટલું બધું લઈ શકીએ નહીં, તો આપણે એના માટે સ્વિચ પણ બનાવી હતી. શું બનાવી હતી? બે ડ્રોઈંગ પિન લીધી, એક સર્કિટ, એક થર્મોકોલ ની સીટ, એક વિદ્યુત કોષ અને એક બલ્બ. પછી આપણે શું કર્યું? થર્મોકોલ ની સીટ પર, શું? થર્મોકોલ ની સીટ પર એક ડ્રોઈંગ પિન સાથે સેફ્ટી પિન ને જોડી દીધી. કેવી રીતે જોડી હતી? કે સેફ્ટી પિન સરળતાથી પોતાના સ્થાનની અદલા બદલી કરી શકે, બરાબર. પછી એ ડ્રોઈંગ પિન છેડા સાથે એક બલ્બ સાથે તારનું જોડાણ કર્યું, એક છેડાનું બીજી ડ્રોઈંગ પિન જે થર્મોકોલમાં આપણે ચોટાડી હતી એનું વિદ્યુત કોષ સાથે કર્યું હતું. વિદ્યુત કોષમાં એક તારનું જોડાણ આપણે બલ્બ સાથે કર્યું હતું. પછી વિદ્યુત કોષને જયારે બીજી થર્મોકોલ ડ્રોઈંગ પિન સાથે અડાડવામાં આવે તો શું થતું? બલ્બ પ્રકાશિત થતો, એટલે કે સ્થિતિ વન ની સ્થિતિમાં. જયારે એમાંથી દુષ્ય બિંદુ કરવામાં આવતા તો શું થતું? ઓફ ની સ્થિતિમાં આવતું. આવે સુધી આપણે વાત કરતા હતા, બરાબર. હવે આજે આપણે વાત કરવાની છે વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થ, બરાબર. એમાં આપણે છે તો બહુ મોટું, બરાબર. પહેલા તમારે યાદ રાખવાનું છે ખાલી મુખ વૈક્યો વધારે. પહેલા આપણે આ ટોર્ચ આપેલી છે, ટોર્ચ નો આંતરિક દેખાવ. આંતરિક એટલે ટોર્ચ ની અંદર કેવી રચના હોય, બહારની તો આપણે જોઈએ જ હોય, અંદર કેવી રચના હોય એ જોવાની છે. પૂર્ણ પરિપથ ને અંકિત કરી શકો છો. જો લાલ છેડો જોડેલો છે તો દેખાય સરકતી સ્વિચ, આમ સ્વિચ ઊંચા નીચે કરી ઊંચી કરી દો, શરૂ થાય બેન જો એવી રીતે છે, બરાબર. હવે આ 12.5 વિદ્યુત વાહક એટલે કે સુવાહક અને અવાહક પદાર્થ કોને કહેવાય? પહેલો તો શું? વિદ્યુત સુવાહક પદાર્થ. બીજો છે વિદ્યુત અવાહક પદાર્થ. હવે વિદ્યુત સુવાહક જે પદાર્થમાંથી, જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થાય છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થતો નથી તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે. શું કહે છે? વિદ્યુત અવાહક. વિદ્યુત સુવાહક પદાર્થ શું? જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થાય છે તેને વિદ્યુત સુવાહક, એટલે કે પોતાનામાંથી વિદ્યુત જેનામાંથી પસાર થાય એને સુવાહક ન થઈ શકે અને અવાહક. વ્યાખ્યા યાદ રાખવાની, પસાર થઈ શકે એને સુવાહક, પસાર થતો નથી એને અવાહક. આ એક શબ્દનો ફરક છે, જાજો ફરક નથી. આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો, કારણ કે ધાતુમાં તારમાં સરળતાથી વિદ્યુત શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તારનો વાપરીએ તો શું? તમે વિચારી શકો કે આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે? હવે દોરી વાપરીએ તો બલ્બ પ્રકાશિત થાય,
નો થાય, કારણ કે વિદ્યુત અવાહક પદાર્થ છે, એનામાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી. વિદ્યુત પરિપથમાં કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે? ચાલો આપણે તપાસ કરીએ. હવે જોઈએ કે વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે અને વિદ્યુત અવાહક પદાર્થ કયો છે. પ્રવૃત્તિ નંબર 5, ઉપયોગમાં લીધેલ સ્વીચને પરિપથથી અલગ કરો. શું કરવાનું છે? ઉપયોગમાં લીધેલ પરિપથને અલગ કરવાનું છે. એવું કરવાથી તમને આકૃતિ 12.12a માં દર્શાવ્યા મુજબ બે સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે. જુઓ, હવે પ્લસ માઇનસ, હવે છેડો એક આપણે બલ્બ સાથે જોડાણ કરી દઈએ. નજીક લાવો કે જેથી એકબીજાને સ્પર્શ કરે. શું બલ્બ પ્રકાશિત થાય છે? આ બેડા ભેગા કરી દો તો બલ્બ પ્રકાશિત થાય. હા, અલગ કરી દો, બલ્બ પ્રકાશિત થશે નહીં. શું બલ્બ પ્રકાશિત થાય છે? નહીં. હવે તમે આ દિનમાં પદાર્થના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો કે આ વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં. હવે એવા પદાર્થો આપણે લેવાના છે બરાબર કે જેમાંથી વિદ્યુત પસાર થાય છે, બલ્બ પ્રકાશિત થાય તો વિદ્યુત પસાર થાય છે, બલ્બ પ્રકાશિત ન થાય વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. જોઈએ 24b. તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવું કે ધાતુનો સિક્કો લ્યો, એમાંથી પસાર થાય? હા. લાકડાનો બૂચ? નહીં, લાકડામાંથી વિદ્યુત પસાર થતો નથી. રબર? નહીં. ચાવી? જેને ચાવી લીધેલી છે તમે જોઈશો તો શું લીધું, આમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે બરાબર. પ્લાસ્ટિકની ફૂટપટ્ટીમાંથી? નહીં. લાકડાનો ટુકડો? એમાંથી ન થઈ શકે. એલ્યુમિનિયમની પટ્ટી? હા. મીણબત્તી? નહીં. સિલાઈ મશીનની સોય? હા. થર્મોકોલ? નહીં. કાગળ? નહીં. તથા પેન્સિલની અણી વગેરે એકત્રિત કરો બરાબર. એક પછી એક વાહક પરીક્ષક એટલે ટેસ્ટરના તારનો સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલા પ્રત્યેક નમૂનાઓ બે છેડા સાથે આ બે છેડાને બધા સાથે આમાં જેટલા ઉદાહરણ આપણને નામ આપ્યું બધા સાથે જોડાણ કરવાનું. બલ્બ પ્રકાશિત થાય તો વિદ્યુત પસાર થાય છે, ન થાય તો વિદ્યુત પસાર થતો અવાહક પદાર્થો છે અથવા તો સુવાહક પદાર્થો છે બરાબર. જ્યારે તમે આ કરતા હો ત્યારે ધ્યાન રાખો કે બંને તારે એકબીજાને સ્પર્શ ન કરે, સાથે સ્પર્શ ન કરે. આ બે તારે એકબીજાને સ્પર્શ કરવા જાય પછી શું પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે? નહીં. હવે જો કોષ્ટક આપેલું છે એમાં પસાર થાય છે કે નહીં જોવાનું છે. હમણાં મેં કહી દીધું છે, ફરી વાર જોઈ લઈએ. ની સ્વીચના સ્થાને ઉપયોગ કરવામાં આવેલી વસ્તુ છે, પદાર્થ જેનો બનેલો છે તે, અને બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. હાલો જુઓ, ચાવી ધાતુની બનેલી છે તો બલ્બ પ્રકાશિત થાય? હા. રબર? રબરનું બનેલો એટલે નહીં. ફૂટપટ્ટી પ્લાસ્ટિક? નહીં. દીવાસળીની સળી લાકડું? નહીં. કાચની બંગડી તો કાચમાંથી? નહીં. લોખંડની ખીલી ધાતુની બનેલી છે તેમાંથી પસાર થાય શકશે? તમે શું જુઓ છો? પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલ કેટલાક પદાર્થો દ્વારા વાયરના સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એ છે કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતા નથી. તેનાથી વિપરીત બલ્બના પ્રકાશ થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પસાર થવા દે છે. હવે ખાલી જે આપણે યાદ રાખવાનું હતું, મેં આટલા આખું પાછળના પેજ આટલું પેજ વાંચ્યું એમાં ખાલી આ એક વ્યાખ્યા ને ઉદાહરણો ખાલી યાદ રાખવાના છે. પરીક્ષામાં એટલું પૂછાય, એક માર્ક્સમાં એવો સવાલ પૂછે કે વિદ્યુત સુવાહક પદાર્થ કોને કહેવાય, તો વ્યાખ્યા અથવા વિદ્યુત સુવાહક પદાર્થ કોને કહેવાય એના ઉદાહરણ લખો, તો બે કે ત્રણ ઉદાહરણ લખવા. એ તમને આવડતા જ હોય બરાબર. છેમાંથી ચાવી છે, પછી એલ્યુમિનિયમની પટ્ટી છે, સિલાઈ મશીનની સોય છે, થઈ જાય. હવે જો ખાલી એક વ્યાખ્યા,
જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થાય છે તેને શું કહેવાય? વિદ્યુત સુવાહક પદાર્થ. ઉદાહરણ તરીકે શું આવે? ઉદાહરણ લખી દઈએ આપણે. શું આવે? એલ્યુમિનિયમ ની પટ્ટી, ધાતુ, તાર નો ટુકડો, ચાવી વગેરે. બીજો આખો પેરેગ્રાફ છે એમાં આવું લખશું. ઉદાહરણ આપો તો પેન્સિલ, રબર, પ્લાસ્ટિક વગેરે. લાકડું લખી શકો છો બરાબર. તમે શું ઉદાહરણ કાઢ્યું? બરાબર. હવે આપણે વિદ્યુત અવાહક પદાર્થ વિશે, વિદ્યુત અવાહક પદાર્થ વિશે આવતા લેક્ચરમાં વાત કરવાના છીએ ડિટેલમાં. બરાબર. થોડુંક અહીંયા સુધી તમારે ખાલી આ એટલું યાદ રાખવાનું છે એક પેજમાં ચાર લીટી. બરાબર.